તમે બધા ઘરે મજા કરો છો ને? તો બાળકો ચાલો આજે આપણે શું શીખવાના છે ખબર છે ને? જુઓ વાર્તા, અને વાર્તા પણ કઈ ખબર છે? તમે સાંભળી પણ ન હોય, શેની વાર્તા ખ્યાલ કરે આવે છે? ચાલો બોલો વિચારો. દેડકાઓની, આપણે આજે દેડકાઓની વાર્તા શીખીશું. જુઓ બાળકો અને દેડકાઓ, હવે તમને થતું હશે દેડકાઓની તો શી વાર્તા હોય, તો ચાલો આપણે ધ્યાનથી સાંભળીએ. અંતે શું થશે તે તમારે વિચારવાનું છે. તો ચાલો આપણે વાર્તા શરૂ કરીએ. બાળકો, ચિત્રમાં તમને શું દેખાય છે? હા, સરસ મજાનું સુંદર ગામ. હવે ગામમાં ઘણા બધા લોકો હરીભરીને રહે છે અને બાળકો પણ રમવા ગામમાં જાય છે. તો એક ગામના પાદરે એક મોટું તળાવ હતું. આ તળાવમાં ઘણા બધા ડેરકા તેમના પરિવાર સાથે રહેતા હતા. ડેરકા તમે જોયા છે ને બાળકો, શું કરે છે? ઘડીકમાં પાણીમાં કૂદે અને ઘડીકમાં જમીન પર રમે. તો આ રીતે આમ તેમ કૂડાકૂટ કર્યા કરે, ઘડીકમાં પાણીમાં જાય અને ઘડીકમાં જમીન પર આવે. આમ આનંદ ઉલ્લાસથી દિવસો વિતાવતા હતા. એકવાર ગામના કેટલાક મસ્તીખોર છોકરાઓ તળાવના કિનારે આવી ચડ્યા. તેઓ જાત જાતના તોફાનો કરતા હતા. તેવામાં એક છોકરાની નજર તળાવના કિનારે બેઠેલા દેડકા પર પડી. તેણે એક પથ્થર ઉપાડ્યો અને નિશાન તાક્યું. કોના પર બાળકો, બોલો? હા, દેડકા પર. અને એ દેડકાને માર્યો. પથ્થર વાગતા દેડકો તમર ખાઈને પડ્યો અને થોડી વારમાં તો તે મરી ગયો. બાળમિત્રો, આપણે દેડકાને પથ્થર મારીએ તો શું થાય? દેડકાને વાગે અને દેડકો મરી જાય છે. બીજા છોકરાઓને આ જોઈ ગમ્મત પડી. ગમ્મત એટલે મજા પડી. પછી તો પથ્થર ઉઠાવીને દેડકાને મારવાની જાણે હરીફાઈ લાગી ગઈ. બધા છોકરાઓ એક પછી એક પથ્થર વીણે અને એક પછી એક દેડકાઓને મારતા જાય. જેને વાગે તેને ઈજા થાય કા પછી એ દેડકાઓ મરી જાય. અને જે ભાગી જાય, છુપાઈ જાય, પાણીમાં દોડી જાય તો તે દેડકાઓ બચી જાય છે. જેવા દેડકા પાણીમાંથી માથું બહાર કાઢે કે જાણે ગોફણમાંથી ગોળો છૂટતો હોય તેમ પથ્થર દેડકાને વાગે. આ જોઈને છોકરાઓ તો હા 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 હસતા જાય અને એકબીજાને તાળીઓ દેતા જાય, એટલે મસ્તી કરે છે. દેડકાની ચિંતા અને મૂંઝવણ વધી જાય છે. આ બધું જોઈ એક વડીલ દેડકો જીવની પરવા કર્યા વગર બહાર આવ્યો. છોકરાઓએ તેને જોઈ પથ્થર ઉઠાવ્યા. એવામાં તેણે છોકરાઓને બૂમ પાડી. ઊભા રહો છોકરાઓ, તમારે મને મારવો હોય તો મારી નાખજો, પણ પહેલાં મારી વાત તો સાંભળો. બાળમિત્રો, એક દેડકો હિંમત કરીને છોકરાઓને કહે છે. આટલું સાંભળીને બધા છોકરાઓના હાથ હેઠા પડ્યા. તેમાંનો એક તોફાની છોકરો બોલ્યો, અરે ઓ ઘરદા દેડકા, બોલ તારે શું કહેવું છે? ત્યારે વૃદ્ધ દેડકો બોલ્યો, હું જોઈ રહ્યો છું કે તમે ક્યારના મારા ભાઈ બંધુઓને પથ્થરો મારીને હેરાન પરેશાન કરી રહ્યા છો, અમને દુઃખ આપી રહ્યા છો, અમને ઈજા પહોંચાડો છો. તેમાં તમને ગમ્મત આવે છે? તમને મજાક લાગે છે? હોશિયારી લાગે છે? પણ અમારી એ કેવી બુરી હાલત થાય છે તે તો સમજો. જુઓ તો ખરા, તેમાંના કેટલા દેડકા તળાવના કિનારે લોહી લુહાણ હાલતમાં પડ્યા છે, ઈજા પામી છે અને એમાંથી કેટલાય તો મરી પણ ગયા છે. અમે તમારું કંઈ બગાડ્યું નથી, છતાં અમારી સાથે કેમ આવું વર્તન કરી રહ્યા છો?
અમને મારવામાં તમને કોઈ ઇનામ મળવાનું જ છે. જો તેમ છતાં તમારી બહાદુરી કે શૂરવીરતા જ બતાવવી હોય તો જંગલમાં જાઓ, વાઘ સિંહ જેવા મોટા પ્રાણીઓને મારો તો તમે બહાદુર કહેવાશો. અમને નિર્દોષ અને નિર્બળને મારીને બહાદુર કહેવાશો? બસ મિત્રો, મારે તમને આટલું જ કહેવું હતું. હવે તમારે મને મારવો હોય તો ખુશીથી મારો. દેરકાની આ વાણી સાંભળી પેલા મસ્તીખોર છોકરાઓના હાથમાંથી પથ્થરો નીચે પડી ગયા. તેમને પોતાની ગંભીર ભૂલ સમજાય. તેઓને લાગ્યું કે આપણે આપણી નબળાઈને આપણી શૂરવીરતા માની લીધી હતી. અને પછી તેઓએ નિયમ કર્યો કે હવે પછી કોઈને દુઃખ થાય તેવું વર્તન કરીશું નહીં. અને સૌએ ત્યાં જ દેરકાઓની માફી માંગી. બાર મિત્રો, તમે ધ્યાનથી વાર્તા સાંભળી છે ને? તો હવે તમારે શું કરવાનું છે? તમારે દેરકાઓ વિશે વિચારવાનું છે કે નથી વિચારવું? તમે જોયું હશે વાર્તામાં કે બાળકો શું કરે છે. તો હવે આપણે એવા બાળકો જેવા બનવું છે કે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને કઈ રીતે કરવું તે વિચારીને આપણે સમજવાનું છે. તો બાળ મિત્રો, તમે આ વિશે વિચારજો. હવે હું રજા લઉં છું. તો બાય બાળ મિત્રો.